जय स्वामीनारायण विद्यार्थीओ, श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે 4, વિષય છે ગણિત. ગણિત વિષય ધોરણ 4 એમાં આપણે વિદ્યાર્થીઓ સમરસપોતીમના માધ્યમથી બીજું જે આપણું પ્રકરણ છે ભણી રહ્યા હતા. બીજા પ્રકરણમાં પાના નંબર 93 જે છે એમાં પ્રશ્ન નંબર 8મો આપણે ભણવાનો છે. પ્રશ્ન નંબર 7 સુધી આપણે ભણી લીધેલું. કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એ આપણે ગયા વિડીયોમાં જ કરી લીધા. પ્રશ્ન 8 જે છે એ આપણે આજના વિડીયોમાં ભણવાનો છે. આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન 8-9 એ આપણે ભણશું. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તો પ્રશ્ન 8, આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ આકૃતિ વિદ્યાર્થીઓ આપણે પાઠ્યપુસ્તકમાં પણ ભણી ગયા કે દેવીપ્રસાદ ડૉક્ટર પાસે ગયો તો દેવીપ્રસાદને ડૉક્ટરે દરરોજનું 2 કિલોમીટર દોડવાનું કહ્યું હતું. આ મેદાનની ફરતે એણે 2 કિલોમીટર દોડવાનું હતું. આ એ જ મેદાન છે વિદ્યાર્થીઓ, જો તમને યાદ હોય તો. તો આપણે જોઈએ પ્રશ્નના જવાબ. સૌથી પહેલો પ્રશ્ન છે, 2 કિમી દોડવા માટે દેવીપ્રસાદે કેટલા આંટા મારવા પડે. સૌથી પહેલો પ્રશ્ન જેમ છે કે 2 કિલોમીટર દોડવા માટે દેવીપ્રસાદે કેટલા આંટા મારવા પડે. તો આ મેદાન છે, તો આ મેદાનની ચારેય બાજુ જોઈએ તો 500 મીટર અને 500 મીટરની છે. તો દેવીપ્રસાદે કાપેલું અંતર એટલે કે 4 × 500 મીટર. 4 × 500 મીટર કેમ કર્યું? કારણ કે 4 બાજુ છે એટલે. મેદાનની કેટલી બાજુ હોય? ચોરસની કેટલી બાજુ છે? 4 બાજુ. એવી રીતે મેદાનની પણ 4 બાજુ છે, કારણ કે આપણને જે ફોટો આપેલો છે એમાં મેદાનની 4 બાજુ આપેલી છે. તેથી 4 × 500 એટલે કે 2000 મીટર, અને 2000 મીટર એટલે કે 2 કિલોમીટર. તમને યાદ જ હશે વિદ્યાર્થીઓ, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તેથી 2000 મીટર એટલે કે 2 કિલોમીટર. તો 2 કિલોમીટર દોડવા માટે દેવીપ્રસાદે 1000 આંટો મારવો પડશે. હવે દેવીપ્રસાદને દોડવાનું કેટલું હતું? 2 કિલોમીટર. તો મેદાનની આખી હદની લંબાઈ જ કેટલી થઈ ગઈ? તો કે 2 કિલોમીટર. એટલે દેવીપ્રસાદે કેટલા આંટા મારવા પડશે? તો કે 1 જ આંટો મારવો પડશે. રવિ જો મેદાન ફરતે 8 આંટા મારે છે તો તેણે કેટલું અંતર કાપ્યું ગણાય. હવે વિદ્યાર્થીઓ, રવિ, આ દેવીપ્રસાદ નહીં, આ બીજો છોકરો આવે છે રવિ, અને એણે આ જ મેદાનના કેટલા આંટા માર્યા? તો કે 8 આંટા માર્યા. બરાબર ને? હવે આ મેદાનની હદની લંબાઈ આપણે હમણાં જ શોધી, કેટલી હતી? 2 કિલોમીટર. બરાબર ને? તો 1 ચક્કર મારવા માટે 2 કિલોમીટર જોઈએ છે. તો રવિએ કેટલા ચક્કર મારવાના છે? તો કે 8 આંટા મારવાના છે. તો 8 × 2 એટલે કે 16 કિલોમીટર અંતર કાપ્યું ગણાય. રવિ જો 8 આંટા મારે આ જ મેદાનના, તો 8 × 2 એટલે કે 16 કિલોમીટર અંતર કાપ્યું ગણાય. ત્રીજો પ્રશ્ન છે, આ ગોળાકાર બગીચાનું ચિત્ર છે. દેવીપ્રસાદને 2 કિમી દોડવાનું હોય તો બગીચા ફરતે કેટલા ચક્કર લગાવવા પડે. હવે ગોળાકાર બગીચાનું ચિત્ર તમે જોઈ શકો છો, તો એ કેટલું છે? 400 મીટરનું છે. તો 400 મીટરનું છે, તો બગીચાની હદની લંબાઈ કેટલી છે? 400 મીટર છે. 2 કિલોમીટર દોડવા માટે દેવીપ્રસાદે મારવા પડતા આંટા એટલે કે 2 કિલોમીટર એટલે કેટલા મીટર થયા? તો કે 2000 મીટર. બરાબર ને? અહીં ઉપર જ આપણે જોયું કે 2000 મીટર એટલે કેટલા? 2 કિલોમીટર થાય. તો 2000 મીટર એટલે 2000 ભાંગ્યા 400. 2000 ભાંગ્યા 400 કરશું એટલે 5 આવશે. જવાબ શું આવશે? તો કે 5. તમારે રફ બુકમાં સાઈડમાં કરવાનો છે. 2000 ભાંગ્યા 400 કરશો એટલે જવાબ આવશે 5. તો 5 આંટા મારવા પડે. ચોથો છે, રવિ જો બગીચા ફરતે 8 ચક્કર લગાવે તો તેણે કેટલું અંતર કાપ્યું. હવે 1 આંટામાં કપાતું અંતર એટલે 1 આંટામાં કપાતું અંતર કેટલું છે? 400 મીટર છે. તો 8 આંટામાં કપાતું અંતર એટલે 8 × 400 મીટર. બરાબર ને? તો 8 × 400 મીટર બરાબર 3200 મીટર એટલે કે 3 કિમી અને 200 મીટર. બરાબર ને વિદ્યાર્થીઓ? 3 કિમી 200 મીટર આટલું અંતર દોડ્યો ગણાય. કોણ? તો કે રવિ. હવે 9મો પ્રશ્ન, મહેશ ઘરેથી શાળાએ જવા નીકળે છે તે પહેલાં અંદાજે 400 મીટર ચાલે છે, પછી પોતાની સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે.
ત્યાર પછી 350 મીટર પહોળા લીલા ખેતરોને ઓળંગે છે, ત્યારબાદ 340 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે। તો મહેશે કેટલું અંતર, કેટલું એટલે કે હાઉ મચ ચાલીને શાળાએ પહોંચ્યો હશે, મહેશ કેટલું ચાલીને શાળાએ પહોંચ્યો હશે। તો વિદ્યાર્થીઓ મહેશ જે છે એણે કાપેલું અંતર એમ કરી અને તમારે લખવાનું છે સૌથી પહેલાં તો કે તળાવ તરફ ચાલવાનું અંતર, તળાવ તરફ એ કેટલું ચાલ્યો તો કે એ અંતર કૌંસ કરી અને પછી સરવાળો, જેમ મેં આમાં કરેલો છે એવી જ રીતે કૌંસ કરી અને સરવાળો। પછી આવશે તળાવમાં ચાલવાનું અંતર, એ પણ કૌંસમાં, પછી આવશે ફરી પાછો સરવાળો। સૌથી પહેલાં શું કર્યું આપણે, તળાવ તરફ ચાલવાનું અંતર એને કૌંસમાં કર્યો, પછી સરવાળો, પછી ફરીથી કૌંસમાં તળાવમાં ચાલવાનું અંતર, પછી કૌંસ પૂરો, પછી પાછો સરવાળો, પછી પાછો કૌંસમાં આવશે લીલા ખેતરને ઓળંગવાનું અંતર। કારણ કે સૌથી પહેલાં શું કરે છે મહેશ, ઘરથી તળાવ તરફ જાય છે, બરાબર ને, એટલું અંતર કાપે છે, પછી તળાવમાં ચાલે છે, પછી લીલા ખેતર પર જાય છે, એટલે ત્રીજું આવશે લીલા ખેતરને ઓળંગવાનું અંતર। તો લીલા ખેતરને ઓળંગવાનું અંતર એમાં આવશે કૌંસ, પછી કૌંસ પૂરો, પછી ફરીથી સરવાળો, અને છેલ્લો છે રસ્તો ઓળંગવાનું અંતર। છેલ્લે ક્યાં ચાલે છે, એ 40 મીટર લાંબા રસ્તામાં ચાલે છે, 40 મીટર લાંબા રસ્તામાં ચાલે છે એને ઓળંગવાનું અંતર। તો હવે વિદ્યાર્થીઓ આમાં બધા જ અંતરો જે આપણને આપેલા છે, ક્યાં આપેલા છે, પાના નંબર 94માં બધા જ અંતરો જે છે એ આપેલા છે। તો પાના નંબર 94માં જે અંતરો આપેલા છે તો એમાં સૌથી પહેલાં છે તળાવ તરફ ચાલવાનું અંતર, તો એ કેટલું છે 400 મીટર, વત્તા 150 મીટર એ કયું છે તો કે તળાવમાં ચાલવાનું અંતર, વત્તા 350 મીટર તો એ કયું અંતર છે તો કે લીલા ખેતરોને ઓળંગવાનું અંતર, અને પછી છે 40 મીટર તો એ કયું છે તો કે રસ્તો ઓળંગવાનું અંતર, રસ્તો ઓળંગવાનું અંતર 40 મીટર છે। તો વિદ્યાર્થીઓ આનો જવાબ આવશે 940 મીટર, આપણે પાઠ્યપુસ્તકમાં પણ ગણેલો છે, આનો જવાબ કેટલો આવશે 940 મીટર। હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 10 જે છે, પ્રશ્ન નંબર 10 નીચેનું કોષ્ટક વિચારીને પૂર્ણ કરી પ્રશ્નનો જવાબ આપો। તેમાં મિત્રનું નામ, ઘરથી શાળાનું અંતર, આ પ્રશ્ન છે મેં તમને હોમવર્કમાં પણ આપેલો છે, બરાબર ને વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન મેં પહેલાં પણ તમને પાઠ્યપુસ્તકમાં હતો ત્યારે હોમવર્કમાં આપેલો હતો કે તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે, ઓછામાં ઓછા 2 અથવા 3 મિત્રનું નામ લખવાનું છે અને એ કેટલા દૂરથી આવે છે એ લખવાનું છે, ઘરથી શાળાનું અંતર જે છે એ લખવાનું છે, અને નીચેના પ્રશ્નોના જવાબ પણ તમારે જેમ તમે પાઠ્યપુસ્તકમાં પૂર્યા હતા એવી જ રીતે સમરસ પોથીમાં પણ પૂરવાના છે। હોમવર્કમાં મેં તમને પ્રશ્ન 10 છે એ ટીક કરાવેલો છે, એ મુજબ તમારે કરવાનો છે। પ્રશ્ન 11 પાના નંબર 96 આ ચિત્ર ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો, આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે, પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ ચિત્ર પેલું આપણે પાઠ્યપુસ્તકમાં ચિત્ર જોયું હતું એની જેવું જ છે। તો મકાનને કેટલા માળ છે, મકાનને કેટલા માળ છે, 1 માળનું મકાન છે, 2 માળનું મકાન છે, આ આખે આખો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 જે છે સમરસ પોથીનો એ કરવાનો રહેશે। તો વિદ્યાર્થીઓ આપણે હોમવર્કમાં પાના નંબર 95 અને પાના નંબર 96 પરનો પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 જે છે એ તમારે કરવાનો રહેશે। આવતા વિડીયોમાં આપણે પૂરક સ્વાધ્યાય જે છે એ ભણીશું, આ જ પ્રકરણનો જે પૂરક સ્વાધ્યાય છે એ ભણીશું। આજના વિડીયોમાં આટલું જ રાખીએ, મેં તમને આજના વિડીયોમાં જેટલું પણ પૂરાવ્યું છે એ તમારે વિડીયોમાંથી જોઈ જોઈને જેમ મેં પૂર્યું છે એવી જ રીતે તમારે તમારી સમરસ પોથીમાં પૂરવાનું રહેશે, બરાબર ને વિદ્યાર્થીઓ, તમારે તમારી સમરસ પોથીમાં પૂરવાનું છે। સાથે સાથે જે 2 પ્રશ્ન છે જે તમારે જાતે કરવાના છે તે કરવાના લખવાના રહેશે સમરસ પોથીમાં જાતે।
તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.